अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 8 विषय सामाजिक विज्ञान प्रकरण 2 भारत में ब्रिटिश शासन ईस्वी सन 1757 थी 1857 विद्यार्थिनियों गया तास में आपणे कायमी जमाबंदी रैयतवारी पद्धति अने महालवारी पद्धति विषे अभ्यास करी गया। आजे आपणे आपणा आजना तास में खेतीनी स्थिति तेमा काचू रेशम गड़ी अने कपास विषे अभ्यास करीशुं। एटले ब्रिटिश शासन दरमियान खेतीनी स्थिति केवी हती तेना विषे आपणे अभ्यास करीशुं। तो चालो शुरू करिए। विद्यार्थिनीओ ध्यानथी सांभळजो खेतीनी स्थिति। सौ प्रथम आपणे चित्रमां जोईए तो बंगाळना ग्राम्य एटले गाम बजारनुं एक दृश्य छे। बंगाळना ग्राम्य बजारनुं आ एक दृश्य छे। खेतीनी स्थितिमां बंगाळमां दीवानी सत्ता मेळव्या पछी ईस्ट इंडिया कंपनीनो मुख्य उद्देश यूरोपमां मांग होय तेवी वस्तुओ भारतमांथी प्राप्त करवानो हतो। बंगाळमां जे सत्ता मळी गई हती अंग्रेजोने, बराबर छे, तो कंपनीनो मुख्य उद्देश्य हतो કે યુરોપમાં જે માંગ હોય તે વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાની। આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી। પછી શું થયું કે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા સમૃદ્ધ પ્રદેશોની ઉપર અંગ્રેજોએ પોતાની સત્તા સ્થાપી દીધી। કંપની ભારતમાં ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી। કંપની શું ઈચ્છતી હતી કે ખરીદ વેચાણના જે બજારો છે તેની ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી। ઇજારો એટલે કે એક જ કંપનીનું વર્ચસ્વ બજારમાં હોય, બરાબર છે। ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી, બરાબર। ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી, ખેત પેદાશોનું મુખ્ય ગણવામાં આવતી હતી। આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેચાણીકરણ કરવા પ્રયાસ કર્યા। ત્યાં કંપનીએ શું વિચાર્યું કે ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા લાગી। આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો। આ પાકોમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થતો હતો, કયા કયા પાકોનો? તો ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરી। આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે આપણે જોઈએ। તો ચાલો આપણે સૌ પ્રથમ જોઈએ કાચું રેશમ। વિદ્યાર્થીનીઓ, આ પ્રમાણે રેશમ બને છે। ચાલો એનામાં આપણે જોઈએ કાચું રેશમ। 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું। 18મી સદીના સમયગાળા દરમિયાન જે કાચું રેશમ હતું તે સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું, બરાબર છે, ઇંગ્લેન્ડમાં। જો બંગાળમાં થતું કાચું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટને, સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે, બરાબર ને। જો બંગાળમાં ઉત્પાદિત થતું કાચું રેશમ જો અંગ્રેજ લોકોના હાથમાં આવી જાય તો બ્રિટને, સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર ના રહેવું પડે કાચા રેશમ માટે। આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી હતી। આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતોની ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધીમાં ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી। હવે આપણે જોઈએ ગળી વિશે। વિદ્યાર્થીનીઓ, આ ગળીનું ચિત્ર છે, ગળીના છોડનું, બરાબર। ચાલો ગળી વિશે જોઈએ। ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય છે। ગળીનો ઉપયોગ રંગકામ કરવા માટે થાય છે, કપડાની ઉપર, બરાબર, રંગ કરવા માટે તેનો ઉપયોગ થતો હોય છે। તો એ પણ છોડ હોય છે, બરાબર છે। તો તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે, આ છોડ ગરમ પ્રદેશોમાં થતો હોય છે, તેની મોટી માંગ હતી। કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હતો, જે કાપડ હોય તેની ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હતો, ખૂબ જ સારી ડિઝાઇન લાગતી હતી, ખૂબ જ સારો રંગ લાગતો હતો। આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો, ભારતની ગળીનો જે રંગ ઉપસતો હતો આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો। તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો, તેનો ઉપયોગ સામા થતો હતો સુતરાઉ કાપડને રંગવા માટે। ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરિબિયન દેશોમાંથી મેળવતા હતા, બરાબર છે, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી
ભારતીય ઘડીની માંગ વધવા લાગી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ઘડી ઉત્પાદન વધારવા લાગ્યા, બરાબર છે? પછી શું થયું કે અંગ્રેજો પોતાની હુકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ઘડીનું ઉત્પાદન કરવામાં વધારો કરવા લાગ્યા. ભારતમાં ઘડીના ઉત્પાદનની બે પ્રથા હતી, એક નીજ અને બીજી રહી હતી. નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા હતા. કઈ બે પ્રથા હતી? તો કે એક નીજ અને એક રહી હતી. નીજ પ્રથામાં ઉત્પાદકો શું કરતા હતા? પોતાના જ હળ, બળદ અને ઓજારનો ઉપયોગ કરી ખેતી કરતા હતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવાતા હતા. જ્યારે રૈયતી પ્રથામાં શું થતું હતું? ખેડૂત પોતાની જ જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય તો બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો હતો. પછી તૈયાર થઈ જાય તો અમુક જે રકમ નક્કી કરી હોય તે ભાવે કારખાનાને વેચતા હતા, બરાબર છે? જે રકમ નક્કી કરવામાં આવે તે જ રકમ બાંધ્યા ભાવે. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો. મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું હતું. કારણ કે ગળીના ઉત્પાદકોને એક વધુ લાભદાયક હતું, બરાબર? એ તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતને તેનું વાવેતર કરવા મુજબ કરવામાં આવતો. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો હતો, બરાબર છે? જો ખેડૂતો વાવેતર કરવામાં ઇનકાર કરે, ના પડે, તો એ લોકો પર જુલમ કરવામાં આવતું હતું અને તેના પાકનો નાશ કરવામાં આવતો હતો. ખેડૂતો પર ઉત્પાદકોની ધાર જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા હતા. મોટા હિસાબો, ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂત પાસે ફરજિયાત વાવેતર કરાવતા હતા, બરાબર છે? એ લોકો શું કરતા હતા કે ખેડૂતો પાસે ફરજિયાત વાવેતર કરાવતા હતા. કંપનીના શાસકો, તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા. કોણ એકબીજા સાથે મળેલા હતા? કંપનીના, એટલે અંગ્રેજો લોકો, અંગ્રેજોના જે કર્મચારી હોય તે, અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજાની સાથે મળેલા હતા. એટલે ખેડૂતોની કોઈ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. ખેડૂતો કોઈ પણ જાતની ફરિયાદ કરે એની માંગ, એની વાત સાંભળવામાં આવતી ન હતી. આ અનસંતોષના કારણે ઈસવીસન 1859ના 60ના વ્યાપક પ્રમાણમાં ગળીના રમખણો થયા હતા. એકવાર આપણે ચિત્રમાં જોઈ લઈએ તો ગળીના કારખાનામાં લઈ જતા નીલના છોડનું એક દ્રશ્ય છે, બરાબર છે? ને આ છે ગળીના ખેતર પાસે કારખાનાનું એક દ્રશ્ય. ગળીના આજુબાજુ ખેતરો છે અને વચ્ચે છે કારખાનું, બરાબર છે? આ પ્રમાણે એ લોકો વાવેતર કરતા હતા અને કારખાનામાં લઈ જતા હતા. હવે આપણે જોઈએ કપાસ વિશે. વિદ્યાર્થીનીઓ, આ કપાસનું ચિત્ર છે. કપાસ. જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્વનો વેપારી રોકડિયા પાક છે, તેમ કપાસ પણ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છે, બરાબર છે? એ પશ્ચિમ ભારતનો વેપારી પાક છે. કોણ? કપાસ. ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચતા. કંપની શું કરતી હતી? ખેડૂતોને તે વખતના બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડી હતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થયા હતા, પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ મળતું ન હતું, તેથી તે ખૂબ જ પાયમાલ બન્યા હતા, કંગાળ બન્યા હતા. આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી, ગરમ મસાલા પણ મહત્વના વેપારી પાકો છે, બરાબર છે? આ બધા પાકોની આયાત નિકાસ થતી જ હતી અને આ બધા જેટલા પણ પાકો છે ભારતમાં તેનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થતું હતું, બરાબર? અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા. અંગ્રેજો શું કરતા હતા કે આ બધા પાકોને નીચા ભાવે ખરીદી લેતા હતા. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસે નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા હતા. આથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતો વધુ ને વધુ ગરીબ બનતા ગયા, બરાબર છે? આથી વેપારીઓનો નફો વધતો ગયો અને ગરીબ બિચારા શું? બેકાર બનતા ગયા અને વધારે ગરીબ બનતા ગયા. આમ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બન્યા અને જે ભારતનો કાચા માલ હતા તેમાં ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બન્યા હતા, કારણ કે બધી વસ્તુ અહીંથી નિકાસ થતી હતી. અંગ્રેજો એની આયાત કરતા હતા અને ઇંગ્લેન્ડમાં એનો ઉપયોગ કરતા હતા. આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી
હતી, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા હતા. વિદ્યાર્થીનીઓ, આજે આપણે કપાસ ગળી અને કાચું રેશમ વિશે જોઈ ગયા કે બ્રિટિશના સમયમાં ખેતીની સ્થિતિ કેવી હતી તેના વિશે આપણે જોઈ ગયા. તમારા બધા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. આ ઉપરાંત જે પણ પ્રશ્ન તમને ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારે ગૂગલ ફોર્મમાં સબમિટ કરવાના છે અને સાથે તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવાના છે. અહીં આપણો તાસ પૂર્ણ થાય છે. થેન્ક યુ.